માળિયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં બેઠકમાં ઇન્ચાર્જ ડીવાયએસપી જેવી ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી માળિયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે ઇન્ચાર્જ ડીવાયએસપી જેવી ગઢવી માળિયા પીએસઆઈ રાઠોડ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં 31 ડિસેમ્બર 31st ને લઈને શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં લોકો નવા વર્ષની ઉજવણી કરે અને એકબીજા ભાઈચારાની લાગણીથી આવનારા 2020ના નવા વર્ષને આવકારી ભાવભેર ઉજવણી કરે તેવી અપીલ કરવામાં આવી હતી. તેમજ એક માસ પૂર્વે માળિયા પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા લોકદરબારમાં સ્થાનિક આગેવાનો દ્વારા લોકોની સુખાકારી માટેના જે પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી તેમાં થોડા ઘણા પ્રશ્નો બાકી રહી ગયા છે. તે આગામી એક માસમાં તમામ પ્રશ્નો સોલ્વ કરી દેવાની ખાતરી આપી હતી. કાર્યક્રમમાં સરપંચ નટવરસિંહ સિસોદિયા, ચેમ્બર પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી, સભાપતિ હમીરસિંહ સિસોદિયા સહિતના અગ્રણીઓ સાથે પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. હું જેબી ગઢવી ડીવાયએસપી કેશોદ ડિવિઝન તથા માંગરોળ ડિવિઝન નો મારી પાસે ચાર્જ છે. ગત તારીખ 18 નવેમ્બર 2019 ના રોજ પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંહ સાહેબનું માળિયા પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન હતું અને ઇન્સ્પેક્શન દરમિયાનમાં લોક દરબારમાં જે જે પ્રશ્નોની જે રજૂઆત થઈ હતી એ પ્રશ્નોના કેટલું અંશે સોલ્યુશન થયું છે એ બાબતે પોલીસ અધિક્ષકશ્રીએ આજરોજ મને કહેલું કે તમે જઈ અને લોકોને પીએસઆઈ માળિયા દ્વારા શું શું પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે, કેટલા કામો થયા છે, કેટલા બાકી છે એ તમે લોકોને જણાવો. ઘણી વખત એવું થતું હોય છે કે લોકોમાં એવી માન્યતા હોય છે કે એક વખત લોકદરબારમાં જે પ્રશ્ન પૂછાય છે એ પછી એના સોલ્વ થતા નથી, પરંતુ આપણે ત્યાં પોલીસ અધિક્ષકશ્રી જે છે તે જે કંઈ પ્રશ્નો છે એના જ્યાં સુધી સોલ્યુશન ન આવે ત્યાં સુધી એ બાબતમાં હંમેશા કન્સર્ન હોય છે, ચિંતિત હોય છે અને કોઈ પણ સંજોગોમાં એ પ્રશ્ન સોલ્વ કરાવીને જ રહે છે. તો આજરોજ સાહેબશ્રીએ મને અહીંયા મોકલો છે આ ગામના લોકો વચ્ચે અને આજે ગામના આગેવાનોની આજે મિટિંગ રાખી હતી અને ગઈ 18-11 જે પ્રશ્નો ઉપસ્થિત થયેલા અને લોકો દ્વારા જે મૂકવામાં આવેલા એમાં ક્યાં ક્યાં પ્રશ્નો સોલ્વ થયા છે એ પ્રશ્નોનો આપણે અત્યારે ચર્ચા કરી અને જે પ્રશ્નો જે સીસીટીવી કેમેરા અને જે ચોકી જેની વાત છે તો એમાં સીસીટીવી કેમેરાના ઇન્સ્ટોલ કરવા માટેના પણ પ્રયત્નો ગામ લોકોના ફાળાથી અને પબ્લિક પોલીસ પાર્ટનરશીપથી આ પ્રશ્નો આપણે સોલ્વ કરીશું એ વખતની પણ ચર્ચા થઈ. જે ચોકી અમને શાસન રોડ ઉપરમાં જકાત નાખવું જૂનું છે એ જે અમને આપવાની વાત કરી હતી એ હાલ સુધી એમાં કોઈ રિનોવેશન કે અપડેટ થયું નથી, જેથી કરીને એને હાલ સુધી ઉપયોગમાં લઈ શકાય નથી. સરપંચશ્રી આજે એવું જણાવ્યું કે ભાઈ તમે અમને એક રિપોર્ટ આપો તો જેથી કરીને અમે તમને એની સોંપણી કરીશું, તો એ બાબતમાં આજે રિપોર્ટ પણ આપનાર છે અને જે કંઈ પ્રશ્નો છે બીજા એ પણ અત્યારે મતલબ સોલ્વ થઈ રહ્યા છે અને ટૂંક સમયમાં જે કંઈ પ્રશ્નો ઉપસ્થિત સાહેબશ્રી આગળ થયેલા તે તમામ પ્રશ્ન સોલ્વ થઈ જશે એની હું ખાતરી આપવા. પંકજ કારિયાનો રિપોર્ટ માળિયાહાટીના.